નમસ્કાર, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક નોંધાઈ. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ તેમજ ગુજરાતનું નંબર વન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો. રજાઓના દિવસો પૂરા થતાં જ ગોંડલ માર્કેટિંગ યાર્ડ કપાસની બારીઓથી ઉભરાયું, તેમજ બે ડોમ ભરાયા. ખેડૂતોને શું ભાવ મળ્યા, વેપારીઓએ શું ભાવ ખરીદી કરી, ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે છે કે નહીં તે જાણીએ. ચાલો વિડીયોમાં તેમજ ખેડૂતોના મંતવ્યો, વેપારીઓના મંતવ્ય. જો ભોજાણી ન્યૂઝની ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ભોજાણી ન્યૂઝ ગોંડલ. આપણું હર્ષિલભાઈ, ગામ અનીડા ભાલોડી. હું અત્યારે આ અનીડા ભાલોડી ગામથી 40 મણ કપાસ લઈને આવેલો છું અને પૂરતા ભાવ આપણે મળતા નથી. પોર જે સાલ આપણે જોઈ છીએ એમાં સારા ભાવ મળતા હતા. આ સાલ આપણે અમને 1451 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અને મજૂરી અને ખર્ચો ગણો તો અમારી વાંહે કાંઈ વધતું નથી અને ભાવ પણ પૂરા મળતા નથી. શું નામ આપનું? શિવમ એન્ટરપ્રાઇઝ, અમિતભાઈ ગરાળા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો વેપાર કરીએ છીએ. આજે આવક સારી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 15,000 મણ જેવી આવક છે. ભાવ છે 1400 લગાડીને 1501 રૂપિયો. ખેડૂતોનો સારો રિસ્પોન્સ છે અને કપાસની ક્વોલિટી પણ હજી સારી છે, વાંધો નથી. હવે ખેડૂતોને કહેવાનું એટલું જ છે કે માલ શું છે સારો અને ટોલ સારો છે અહીંયા, એટલે બંને એટલો જાજો લઈને આવે. કારણ કે ગોંડલ યાર્ડની વ્યવસ્થા બહુ સારી છે, એટલે બધાને એવું નિવેદન છે કે જાજા ભાગે કપાસ બધા યાર્ડમાં લઈને આવે, વેચે તો ફાયદો થશે ખેડૂને. અને શું ભાવ મળ્યા આજે ખેડૂતને? આજે સારા કપાસના બધા 1485 લગાડીને 1506 રૂપિયા જેવા ભાવ મળ્યા છે. શું નામ આપનું? ખુમાણ મનસુખ માધવભાઈ, ગામ ખરડા. કપાસ લઈને આવ્યો છું, 40 ભરી છે કપાસ અને ભાવ બહુ કંઈ જોઈએ મળતા નથી. ફોનની સાલ માર્કેટ યાર્ડમાં કામકાજ સારું છે, બધું ને સારું છે ખૂબ. અને ભાવ શું આપણને આ વર્ષે ગયા વખતે કરતાં ભાવ શું? ભાવ ગયા વર્ષ કરતાં નબળા છે, અને બે વર્ષ કરતાં તો ઘણા નબળા કહેવાય એમ કે હું. માલની આવક એ ઓછું છે, ઉત્પાદન એ ઓછું છે અને ભાવે પણ નબળા કહેવાય એમ. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થામાં? ગોંડલ માર્કેટ યાર્ડની વ્યવસ્થા ખૂબ સારી છે. અમે 3-4 રાજ્ય રેખડે એટલે અમને ખબર છે, બહુ સારું છે. આમ સારું છે પણ ભાવ થોડા કપાસના નબળા છે. નામભાઈ, ક્યાં ગામથી આવો? ખોખરી. અને આજે કેટલા મણ કપાસ વેચવાયા? કપાય છે 35 મણ. અને શું આપણને પોષણક્ષમ ભાવ મળે છે કે નથી મળતો? ભાવ તો મળે ને. શું ભાવ મળ્યા આપણને આજે? આજે મળ્યા 1474. માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પછી નવા વર્ષની અત્યારે આ સોમવારથી તમામ જણસીની આવક રેગ્યુલર થઈ ગઈ છે. આજે શરૂઆતમાં જ ડુંગળીની ખૂબ જ સારી 25,000 કટા જેવી આવક થઈ છે. 300 રૂપિયાથી 900 રૂપિયા જેવી બજાર છે. અને આજથી કપાસ, લસણ, મગફળી બધી માર્કેટિંગ યાર્ડમાં 40 ઉપર જણસી આવે છે એ બધી જની રેગ્યુલર આવક થઈ ગઈ છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર જે રીતે ખેડૂતોને, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ભરોસો છે એ રીતે અત્યારે માર્કેટિંગ યાર્ડ સોમવારથી ફૂલ સ્પીડમાં પાછું ધમધમવા માંડ્યું છે.